દર વર્ષે દેવ દિવાળીની પૂનમે ડાકોર જતા પદયાત્રીઓને સેવા આપતા કાર સમાજના 12 સેવકો દ્વારા સેવા આપવા માટે આજે વડોદરાથી રવાના થઈ ગયા છે. વડોદરા શહેરના કહાર સમાજના 12 જેટલા સેવકો દ્વારા દર વર્ષે દેવ દિવાળીની પૂનમે ડાકોર જતા પદયાત્રીઓને ઉમરેઠ ગામના બ્રિજ પાસે ચા નાસ્તો તથા ભોજનની સેવા આપે છે. આ સેવા યજ્ઞ કહાર સમાજ દ્વારા છેલ્લા દર વર્ષથી ચલાવવામાં આવી રહ્યો છે, જે આ વર્ષે પણ પદયાત્રીઓને સેવા કરવા માટેની તૈયારીઓ કહાર સમાજના સેવકોએ આરંભી દીધી છે. આ સેવકો આજે સાધન સામગ્રી સાથે રવાના થયા હતા. વડોદરા કહાર સમાજ તરફથી સેવા મૂકવામાં આવેલી છે ડાકોર પદયાત્રી માટે, અને સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે જમવાનું, ચા નાસ્તો. સવારથી 40-45 હજાર પબ્લિક ચા નાસ્તો કરી ચૂકી છે અને હજુ 5-7 હજાર પબ્લિક નાસ્તો કરે એટલી અમારી તૈયારી છે. છેલ્લા કેટલા વર્ષથી સેવા કરો? આ 7-8 વર્ષથી કરી. કેટલા છોકરાનું ગ્રુપ છે તમારે? અમારે 10-12 જણનું ગ્રુપ છે. અદભુત ચમત્કારી કડીકા મહાન ભગવાન છે. ભલભલા જે અમારા દુખિયા આવે છે એમની ભલભલાનું કામ કરે છે. અમે અમારા શહેરમાં ઘણા બધા વ્યક્તિઓ ખુલ્લાભાઈ આવે છે અને 5 ગુણમ ઘણા માને છે, પણ રણછોડે 5 ગુણમ થવા જ નથી દેતા. પહેલી બીજી ત્રીજી ગુણ અમે તને વેસટ કરી દેતા હોય છે. તો રણછોડા તો ડાકોરનો ઠાકોર છે. સેવા હા, અને અમારા રસ્તા પર અમારા મિત્ર મંડળો બધી ઘણી સેવા આપે છે, જે વિનામૂલ્ય ટેપથી હસતા હસતા બેસાડી અને જમાડે છે બધાને. વડોદરામાં આ મોટી પૂનમ, ધારો કે આ કાર્તિકી પૂનમ, આગળની પૂનમ, એ પૂનમમાં તો તમારે લગભગ 50-50 સુધી અંતરે સેવાઓ મળે છે. એ લોકો દિવસે પ્રેમથી સેવા આપે છે પદયાત્રીઓ. સંઘમાં કેટલા લોકો જોડાય છે? અમારા સંઘમાં એક ટાઈમ એવો હતો 200 જણા હતા, પણ ડાકોર ડાકોર એટલો દયાળું છે કે અત્યારે અમારા સંઘમાં 50 જણ ચાલી થઈ ગયા છે. કારણ કે 100 માણસો ભગવાન એવા કામ કરી અને એ લોકો બિચારા પણ ટાઈમ નથી.